ફ્રેન્ડ્સ સ્ટાન્ડર્ડ ફોર સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર નંબર છે તેર કે આપણો તહેવાર તો આપણો તહેવાર તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા તહેવાર કયા કયા છે તો કે છવ્વીસમી જાન્યુઆરી છે પંદરમી ઓગસ્ટ છે પછી દિવાળી છે હોળી ધુળેટી આ બધા તહેવારોનો સમાવેશ થયેલો જોવા મળે છે તો હવે આજે આપણે છવ્વીસમી જાન્યુઆરી ના તહેવાર વિશે અભ્યાસ કરવાનો છે બરાબર છે મિત્રો તો અંદર ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જુઓ કે આપણને એક ચિત્ર આપી છે સરસ મજાનું તો ચિત્રોનું અવલોકન કરો નીચેના શબ્દો પરથી વાક્યો બનાવીને લખો બરાબર છે મિત્રો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે એ ચિત્ર જોઈ અને આપણે તેના શબ્દો આપેલા છે એ શબ્દો વિશે વાક્યો બનાવવાના છે બરાબર છે તો પહેલું વાક્ય શબ્દ છે રાષ્ટ્રધ્વજ છે બરાબર તો અહીંયા વાક્ય આપ્યું છે છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે તો આપણે જોઈએ છે આ ચિત્રની અંદર દર્શાવેલું છે કે રાષ્ટ્રધ્વજ ફરકાવેલો છે દરેક વિદ્યાર્થી મિત્રો ઊભેલા છે જોવા મળે છે આ બાજુ સરપંચ છે ટીચર છે સર છે બધાનો સમાવેશ થયેલો આપણને જોવા મળે છે હવે બીજું વાક્ય છે સલામી બરાબર તો કે સલામી તો કે છવ્વીસમી જાન્યુઆરીએ સૌએ ધ્વજ અને સલામી આપે છે સૌ મિત્રો જે છે એ ધ્વજને સલામી આપે છે ત્રીજું વાક્ય છે ત્રીજો શબ્દ છે રાષ્ટ્રગીત રાષ્ટ્રગીત ગવાય છે હવે છે કે ધ્વજમાં અશોક ચક્ર હોય છે બરાબર જે ધ્વજ દેખાય છે આપણને તો એ ધ્વજની વચ્ચો આપણને અશોક ચક્ર જોવા મળે છે પછી કેસરી તો ધ્વજની ઉપરના ભાગની અંદર સૌથી ઉપર આપણને કેસરી રંગ જોવા મળે છે પછી લીલો તો ધ્વજમાં સૌથી નીચેના ભાગમાં લીલા રંગનો સમાવેશ થયેલો જોવા મળે છે બરાબર છે મિત્રો તો આ બધા શબ્દો છે શબ્દો ઉપરથી આપણે વાક્યો તૈયાર કર્યા છે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ બધા વાક્યો તમારી નોટબુકની અંદર અને ટેક્સ્ટબુકની અંદર પણ લખવાના છે બરાબર છે હવે જોઈએ આગળ કે નીચે આપેલો ફકરો વાંચું હવે અહીંયા નીચે તમને ફકરો આપ્યો છે એ ફકરો વાંચવાનો છે જાન્યુઆરી મહિનાની છવ્વીસમી તારીખ હતી ધ્વજવંદનની તૈયારીઓ ચાલતી હતી બધાના ચહેરા પર ખૂબ જ આનંદ હતો શિશિર વહેલો ઉઠી નિશાળે આવ્યો હતો અનવર યતીન અને માયા તોરણ બાંધતા હતા કુસુમ અને વિપુલ સફાઈ કરતા હતા ગામના આગેવાનોનો પણ આવી ગયા હતા જ્યાં ગામના આગેવાનો હતા જે મહેમાનો હતા તે પણ આવી ગયા હતા કે જ્યારે છવ્વીસમી જાન્યુઆરી હતી જાન્યુઆરીના દિવસે છવ્વીસના મહિનાની છવ્વીસમી તારીખ હતી અને તે તારીખે રા ધ્વજવંદનની તૈયારીઓ ચાલતી હતી બરાબર તો બધાના ચહેરા ઉપર ખૂબ જ આનંદ હતો જે મિત્રો હતા એ બધાના મિત્રો ઉપર તેમના ચહેરા ઉપર ખૂબ જ આનંદ જોવા મળતો હતો શિશિર વહેલો ઉઠી અને નિશાળે આવી જાય છે અનવર યતિન અને માયા આ ત્રણેય વ્યક્તિઓ છે શું કરે છે તોરણ બાંધે છે કુસુમ અને વિપુલ આ બંને શું કરે છે તો કે સફાઈ કરે છે અને ગામના મહેમાનો પણ આવી ગયા હોય છે તો જોઈએ મિત્રો આપણે આના પરથી કેટલા ક્વેશ્ચન કર્યા છે તો કે પ્રશ્ન નંબર છે ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા નિશાનની સામે ખરાની નિશાન અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરવાની છે બરાબર છે હવે જુઓ પહેલું વાક્ય શું છે જાન્યુઆરી મહિનાની સોળ તારીખ હતી તો શું વિધાન કેવું છે તો કે ખોટું કેમ તો છ જાન્યુઆરી મહિનામાં કઈ તારીખ હતી તો કે છવ્વીસમી તારીખ હતી બરાબર છે શાળામાં પરીક્ષાની તૈયારીઓ ચાલતી હતી ખોટું કેમ તો શાળામાં શેની તૈયારીઓ ચાલતી હતી તો શાળામાં ધ્વજવંદનની તૈયારીઓ ચાલતી હતી બધાના ચહેરા પર ખૂબ જ આનંદ હતો તો સાચું તો બધાના ચહેરા ઉપર શું હતું ખૂબ જ આનંદ હતો શિશિર વહેલો ઉઠી નિશાળે આવ્યો હતો સાચું અનવર યતીન અને માયા તોરણ ભરતા હતા સાચું શિશિર અને અનવર સફાઈ કરતા હતા ખોટું કેમ સફાઈ કોણ કરતું હતું કુસુમ અને વિપુલ આ બંને વ્યક્તિ સફાઈ કરતા હતા બરાબર છે હવે મિત્રો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ચાર નીચે આપેલો ફકરો વાંચો બરાબર છે નીચે આપેલો ફકરો છે તે આપણે વાંચવાનો છે લાંબી સીસોટી વાગી બધા ગોઠવાઈ ગયા સાવધાન વિશ્રામનો હુકમ અપાવ્યો સરપંચના હાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો સૌએ ધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન થયું બરાબર છે લાંબી સીસોટી વાગી બધા ગોઠવાઈ ગયા સાવધાન વિશ્રામનો હુકમ અપાયો સરપંચના હાથે ધ્વજવંદન કરાયું સૌએ ધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન થયું બરાબર સેજલ મોનિકા અને ગોપીએ ગીત ગાયું અને અભિનય કર્યો નીલુએ નાટકમાં ભાગ લીધો હતો નાટક ગરબા અને અભિનય જોવાની સૌને ખૂબ જ મજા પડી દેશભક્તના દેશભક્તિના વિવિધ ગીતો ગવાયા છોકરાને ઈનામ પણ અપાવ્યા બરાબર છોકરાને ઈનામ અપાયા હવે જુઓ આના પરથી આપણને કેટલી ખાલી જગ્યાઓ આપી છે એ ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે જે ફકરાના આધારે આપી છે બરાબર તો ક્વેશ્ચન નંબર પાંચ છે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો બરાબર છે મિત્રો હવે જોઈએ આપણે કે દરેક વિદ્યાર્થી મિત્રો કે આપણને ખાલી જગ્યાઓ આપી છે તો પહેલું છે સૌએ ધ્વજને ખાલી જગ્યા આપી તો શું આપ્યું તું વિદાય કે સલામી તો કે સલામી કે સૌએ ધ્વજને સલામી આપી બરાબર બીજું છે ખાલી જગ્યાનું ગાન થયું ભક્તિ ગીતનું કે રાષ્ટ્રગીતનું તો કે રાષ્ટ્રગીતનું બરાબર તો અહીંયા લખીશું રાષ્ટ્ર ગીત ત્રીજું છે નીલુએ ખાલી જગ્યામાં ભાગ લીધો હતો નીલુએ શેમાં ભાગ લીધો હતો ગરબા કે નાટક મિત્રો નીલુએ નાટકમાં ભાગ લીધો હતો બરાબર નાટક છોકરાને ખાલી જગ્યા અપાયા છોકરાને પુસ્તક અપાવ્યા હતા કે ઈનામ તો કે ઇનામ તો અહીંયા લખીશું ઈનામ બરાબર છે હવે આગળના કેટલાક ક્વેશ્ચન આપ્યા છે એ ક્વેશ્ચનના જવાબ પણ આપણે લખવાના છે બરાબર છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો હું મિત્રો હું બોલીશ તમારે ત્યાંથી સાંભળવાનું છે પછી તમારી નોટબુકની અંદર લખવાનું છે બરાબર તો પહેલો ક્વેશ્ચન છે છવ્વીસમી જાન્યુઆરીએ શું ફરકાવવામાં આવ્યું તો કે છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં આવ્યો ધ્વજ ફરકાવતા પહેલાં શેનો હુકમ અપાવ્યો ધ્વજ ફરકાવતા પહેલાં સાવધાન વિશ્રામનો હુકમ અપાયો કોના હાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો તો કે સરપંચના હાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો કોને કોણે ગીત ગાઈને અભિનય કર્યો તો સીજલ મોનિકા અને ગોપીએ ગીત ગાઈને અભિનય કર્યો સાના વિવિધ ગીતો ગવાયા તો દેશભક્તિના વિવિધ ગીતો ગવાયા બરાબર છે મિત્રો હવે ક્વેશ્ચન નંબર છે સાત કે તમારો પ્રિય તહેવાર કયો તેના વિશે બે ત્રણ વાક્યો લખવાના છે હવે તમારો તહેવાર કયો છે તમારો પ્રિય તહેવાર એના વિશે તમારે બે ત્રણ વાક્યો લખવાના છે બરાબર છે હવે જોઈએ કે ક્વેશ્ચન નંબર આઠ વાક્ય વાંચી બે પ્રશ્નો બનાવો અને લખો વાક્ય વાંચવાનું છે અને તેના પરથી આપણે બે પ્રશ્નો બનાવવાના છે બરાબર હવે અહીંયા જો ઉદાહરણ તરીકે આપણને એક આપ્યું છે નિરાલી પુસ્તક વાંચે છે તો એના પ્રશ્નાર્થ બનાવવાનો છે કે નિરાલી શું વાંચે છે પુસ્તક કોનું વાંચે છે કોણ વાંચે છે તો આ બે ક્વેશ્ચન થયા મિત્રો એવી જ રીતે આપણે કેટલાક ક્વેશ્ચન બનાવવાના છે વડોદરાથી મામા આવ્યા તો વડોદરાથી કોણ આવ્યું છે મામા કેમ આવ્યા છે તો કિશન થયા હવે જોઈએ આગળનો હોડી નદીમાં તરે છે નદીમાં શું તરે છે હોડી કેમ નદીમાં તરે છે બરાબર છે આકાશમાં ચાંદા મામા દેખાય છે ચાંદા મામા ક્યાં દેખાય છે આકાશમાં શું દેખાય છે બરાબર છે મમ્મી રસોડામાં કામ કરે છે રસોડામાં કોણ છે મમ્મી રસોડામાં શું કરે છે તો કે કામ કરે છે મંદિર પર ધજા ફરકે છે ધજા ક્યાં ફરકે છે મંદિર પર શું ફરકે છે બરાબર છે મિત્રો તો આ થઈ આપણને વાક્ય પરથી પ્રશ્ન બનાવ બરાબર છે હવે આગળનો અભ્યાસ છે મિત્રો આપણે આવતીકાલે જોઈશું ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ બરાબર છે પણ પહેલાં બધા જ વિદ્યાર્થી મિત્રોએ તમારી નોટબુકમાં અને તમારી ટેક્સ્ટબુકમાં પણ આ વસ્તુ લખવાની છે